મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, તેમજ હથિયારોમાં પણ તપાસ હાથ ધરાઈ છે. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં રવિવારે ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો, જેમાં સ્થાનિકોને ઈજા થઈ હતી. આ ઘટનાને રોકવામાં સ્થાનિક પોલીસ તંત્રની અસમર્થતા માટે ખેરાલુ પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થ શ્રીપાલ જવાબદાર ગણી તેમની બદલી કરવામાં આવી છે. મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલે પોલીસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેરાલુ પીઆઈ સિદ્ધાર્થ શ્રીપાલની સાંથલના પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. પથ્થરમારા મામલે 150 જેટલા લોકો ટોળા અને 32 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પકડાયેલા 15 આરોપી પૈકી 2 આરોપી સગીર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ આરોપીને 26 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હુમલામાં વપરાયેલા હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ પથ્થરમારો પૂર્વ આયોજિત કે કેમ તે દિશા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીઓના રિમાન્ડ દરમિયાન હજુ પણ નવા ખુલાસા થવાની શક્યતાઓ છે. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.